બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કરજણ તાલુકાના ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં બે સગીર વયની યુવતીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાંથી બે સગીર વયની યુવતીઓના મૃતદેહો મળી આવતા સમગ્ર કરજણ તાલુકામાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા ગામમાં રહેતા પ્રવીણભાઈ પટેલની બે સગીરભાઈની દીકરીઓ ગત રોજ બપોરથી લાપત્તા બની હતી। લાપત્તા બનેલી બે સગીરભાઈની દીકરીઓમાંથી એકનું નામ ડિમ્પલ ઉંમર વર્ષ 19 તેમજ અન્ય એક સિદ્ધિ જેનું ઉંમર વર્ષ 17 હોવાનું જાણવા મળ્યું છે। ઉપરોક્ત બંને સગી બહેનો હોવાનું પણ જાણવા મળ્યું છે। તેઓ બંને સગીરભાઈની યુવતીઓના મૃતદેહો ફતેપુરા પાસેથી પસાર થતી નર્મદા નદીમાં જોવા મળતા હાહાકાર મચી ગયો હતો। ઉપરોક્ત બંને સગી બહેનો ઘર કંકાસને લઈને લાગી આવતા ઘર છોડીને ગુમ થયેલ હોવાની લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી। ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં માછીમારોએ બંને ગુમ થયેલી દીકરીઓના મૃતદેહ જોતા ગામ લોકોને જાણ કરી હતી। ઘટના અંગે કરજણ પોલીસને જાણ કરતા કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે બંને સગી બહેનો દીકરીઓની લાશોને માછીમારોની મદદ લઈ નર્મદા નદીમાંથી બહાર કાઢી મૃતદેહોને પીએમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પીએમ બાદ યુવતીઓના મોતનું ખરું કારણ જોવા મળશે। હાલ તો બે સગી બહેનોના મૃતદેહો મરી આવવાની ઘટના સમગ્ર કરજણ તાલુકામાં ભારે ચકચાર સાથે ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ।